નમસ્કાર, બિઝનેસ પ્લસ સાથે હું છું હિના, જોઈ રહ્યા છો જીએસટીવી. તો ગુરુવારના ટ્રેડિંગ સેશનમાં માર્કેટમાં જોરદાર લેવાલી જોવા મળી. ઇન્ફ્રા સેક્ટર માટે સરકારે કેટલીક જાહેરાતને માર્કેટે વધાવ્યું છે. તો વીકલી એક્સપાયરીના દિવસે બજારમાં તેજી જોવા મળી હતી. નિફ્ટીએ પ્રથમ વખત 12,280નું લેવલ પાર કર્યું. તો હેવીવેઇટની સાથે સાથે મિડકેપ અને સ્મોલ કેપમાં લેવાલી રહી. બીએસસીના સ્મોલ કેપ ઇન્ડેક્સમાં 1.44%, મિડકેપમાં 1.23%, બીએસસીના એફએમસીજીમાં ઇન્ડેક્સમાં 0.21%, હેલ્થકેરમાં 0.41%, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સમાં 0.13%, મેટલમાં 2.65% અને ઓઇલ એન્ડ ગેસમાં 0.87%ના મજબૂતાઈ જોવા મળી. તો બીએસસીના ટેકનોલોજી ઇન્ડેક્સમાં 0.15%, નિફ્ટીના આઈટી ઇન્ડેક્સમાં 0.08%ની નરમાશ રહી. સેન્સેક્સમાં 21 સ્ટોક્સમાં વધારાની સામે 9 સ્ટોક્સમાં ઘટાડો. તો નિફ્ટીમાં 35 સ્ટોક્સમાં વધારાની સામે 15 સ્ટોક્સમાં નરમાશ રહી. તો નિફ્ટી 99.70 પર આપ રહેતા 12,282.20 પર બંધ રહ્યો. સેન્સેક્સ 320.62 પર આપ રહેતા 41,626.64 પર બંધ રહ્યો. ટાટા મોટર્સ રૂપિયા 9.30ના વધારા સાથે રૂપિયા 193.75 પર બંધ રહ્યો. અલ્ટ્રાટેક સિમેન્ટ રૂપિયા 179.80 પર અપ રહેતા 4,244.80 પર બંધ રહ્યો. ટાટા સ્ટીલ રૂપિયા 17.10ના વધારા સાથે 484.85 પર બંધ રહ્યો. ગ્રાસિમ રૂપિયા 23.85 પર વધારા સાથે 766.35 પર બંધ રહ્યો. આઈસર મોટર્સ રૂપિયા 474.95ના ઘટાડા સાથે 21,600.85 પર બંધ રહ્યો. બજાજ ઓટો રૂપિયા 29.10ના ઘટાડા સાથે 3,121 પર બંધ રહ્યો. બીપીસીએલ રૂપિયા 4ના ઘટાડા સાથે 487.95 પર બંધ રહ્યો. સિપ્લા 2ના ઘટાડા સાથે 473.50 પર બંધ રહ્યો. તો માર્કેટના કારોબાર અંગે ચર્ચા કરવા આપણી સાથે જોડાયા છે ઇન્વેસ્ટર પોઈન્ટના ફાઉન્ડર જયદેવસિંહ ચુડાસમા. જયદેવ, આપનું સ્વાગત છે બિઝનેસ પ્લસમાં. જયદેવભાઈ, વર્ષ 2020માં માર્કેટમાં પ્રથમ મોટો ઉછાળો નોંધાયો, શું કહેશો માર્કેટના આ ઉછાળા પાછળ? બિલકુલ, ગઈકાલમાં પણ ભારતીય શેરબજારમાં એક પોઝિટિવ મોમેન્ટમ જ હતું, પણ આજે ભારતીય શેરબજારમાં જબરજસ્ત મજબૂતાઈ જોવા મળી. અને તેના મુખ્ય કારણમાં એક જ ગણી શકાય કે 15 ઓગસ્ટ 2019ના રોજ વડાપ્રધાનશ્રીનું જે લાલ કિલ્લા પરથી ભાષણ હતું અને તેમાં આગામી સમયમાં 100 કરોડના ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટની વાત થઈ હતી અને તેનું અમલીકરણની જે વાત છે તે ગઈકાલે નાણામંત્રી શ્રી દ્વારા રજૂ કરવામાં આવી હતી અને તેને લઈ અને ભારતીય શેરબજારમાં એક પોઝિટિવ મોમેન્ટમ જોવા મળી રહ્યું છે. અને વૈશ્વિક સંકેતોને રીતે પણ હું કહીશ કે અમેરિકા અને ચાઇના વચ્ચે ટ્રેડ વોરને લઈ અને જે અસમંજસનો માહોલ હતો તેમાં પણ ઘણી ક્લિયરિટી આવતી જાય છે, તો તેને લઈને પણ વિશ્વભરના બજારોમાં એક પોઝિટિવ મોમેન્ટમ જોવા મળી રહ્યું છે. તો ઓવરઓલ જોવા જઈએ તો આજે ભારતીય શેરબજારમાં જબરજસ્ત મજબૂતાઈ જોવા મળી હતી. સેન્સેક્સ નિફ્ટી અને બેંક નિફ્ટી તેના લાઇફટાઈમ ઉત્તમ સ્તરની નજીક છે, જ્યારે મિડકેપ અને સ્મોલ કેપ ઇન્ડેક્સની પણ જો વાત કરવા જઈએ તો અવિરતપણે છેલ્લા 6 ટ્રેડિંગ સેશનથી સેન્સેક્સ અને નિફ્ટીમાં ટૂંકા ગાળા માટે કદાચ નાના મોટા ઘટાડા જોવા મળ્યા, પણ મિડકેપ અને સ્મોલ કેપ ઇન્ડેક્સ ખૂબ જ સારું પરફોર્મ કરી રહ્યા છે છેલ્લા 6 દિવસથી. ઓવરઓલ જોવા જઈએ તો 2018 અને 2019 દરમિયાન મિડકેપ અને સ્મોલ કેપના જે રોકાણકારો છે તેના માટે અતિશય નિરાશાભર્યો માહોલ હતો, પણ છેલ્લા 6 ટ્રેડિંગ સેશનથી અને ખાસ કરીને 2020ના જે પ્રથમ 2 ટ્રેડિંગ સેશન છે તેમાં મિડકેપ અને સ્મોલ કેપ ઇન્ડેક્સમાં પણ મજબૂતાઈ જોવા મળી રહી છે. તો આ જ ટાઈપનો અવિરત પ્રવાહ 2020માં જરૂરી રહે તેવું લાગી રહ્યું છે. તો ઓવરઓલ ભારતીય શેરબજારની આજે જે ક્લોઝિંગ છે તે ખૂબ જ સાનુકૂળ થયું છે. જી તુલસીભાઈ, સવાલ જણાવો આપનો. મારી પાસે સીપીએસસી ના શેર છે જે 24 રૂપિયા ને 89 ભાવના મળેલા છે. હવે આ બાબત નું એનું કઈ ભવિષ્ય શું, એનું કઈ વિગત મળે? શેરબજારમાં જ્યારે રોકાણ કરતા હોય ત્યારે અતિશય ટૂંકા ગાળા માટે રોકાણ ન કરવું જોઈએ. સીપીએસસી ETFનું જે બાસ્કેટ છે તેમાં ખૂબ જ સારા સારા ફંડામેન્ટલ ધરાવતી સરકારી કંપનીઓ સામેલ છે.
અને હું ચોક્કસપણે કહીશ કે તમારો રોકાણનો દૃષ્ટિકોણ જો 2-3-3-5 વર્ષ માટેનો હોય તો સીપીએસસી ETF હાલના ભાવથી ઉત્તર ખૂબ સારો દેખાવ કરે તેવું ચોક્કસ લાગી રહ્યું છે. પણ હાલમાં અને ખાસ કરીને ઘણા નાના રોકાણકારો તાજેતરમાં જે છેલ્લું સીપીએસસી ETF આવ્યું હતું તેમાં ટૂંકા માત્ર ને માત્ર ટૂંકાગાળાના દૃષ્ટિકોણથી જ રોકાણ કર્યું હતું અને તેમાં તેમને 24 રૂપિયાના 78 પૈસાના ભાવથી યુનિટ એલોટ થયા છે અને દરરોજે દરરોજ તેને ટ્રેક કર્યા કરે છે. તો આ ટાઈપની જે માનસિકતા છે તે હંમેશા ભૂલ ભરેલી હોય છે. ઇક્વિટી માર્કેટ સંલગ્ન કોઈ પણ વસ્તુમાં જ્યારે રોકાણ કરતા હોય ત્યારે ટાઈમ આપવો એ જરૂરી બાબત છે. તો તેને લઈને કહીશ કે દરરોજે દરરોજ સીપીએસસી ETFને જોવાની જરૂર નથી. ટૂંકાથી મધ્યમ ગાળે હાલના લેવલથી પણ મજબૂતાઈ જોવા મળશે અને 3 વર્ષના દૃષ્ટિકોણથી જો તમે રોકાણ કરશો તો તમે કલ્પના ન કરી હોય તેવું વર્તન પણ સીપીએસસી ETFમાં જોવા મળશે. તો હું કહીશ કે સીપીએસસી ETFમાં તમારો જે ખરીદીનો ભાવ છે તે કદાચ ટૂંક સમયમાં જ જોવા મળશે, પણ તેનાથી પણ આગળ જઈ અને આવનારા સમયમાં સીપીએસસી ETFમાં સારું વર્તન મળે તેવું મને ચોક્કસપણે લાગી રહ્યું છે. કાશ્મીર બેન, સવાલ જણાવો આપનો. આપણે મારે ટાટા મોટર્સ છે ને 300ના ભાવના છે, મારે 300 ભાવ આવશે હવે આગળ? બિલકુલ, ટાટા મોટર્સ માટે છેલ્લો એક મહિનો ખૂબ જ સાનુકૂળ ગયો છે અને સેન્સેક્સ નિફ્ટીમાં કોઈ પણ મુવમેન્ટ આવે પણ ટાટા મોટર્સના શેરમાં નીચલા લેવલથી જબરજસ્ત રિકવરી જોવા મળી છે. આજના કાર્યકાળની પણ જો વાત કરવા જઈએ તો તેમાં ટાટા મોટર્સે ખૂબ જ સારો દેખાવ કર્યો છે અને ગઈકાલે જે ઓટો સેલ્સના આંકડા આવ્યા અને તેમાં ટાટા મોટર્સના જે આંકડા આવ્યા તે અપેક્ષા કરતાં થોડાક સુધારાજનક છે. ઓવરઓલ જે આંકડા છે તે ઘટીને જ આવ્યા હતા પણ માર્કેટની જે અપેક્ષા હતી તેના કરતાં પણ સારા આવ્યા છે અને તેને લઈ અને ટાટા મોટર્સમાં જબરજસ્ત મજબૂતાઈ જોવા મળી હતી. ઓવરઓલ જોવા જઈએ તો ઓટો સેક્ટર હજી પણ 2020માં સારો દેખાવ કરે તેવું ચોક્કસ લાગી રહ્યું છે. તમારો ખરીદીનો ભાવ છે તે પ્રમાણમાં થોડોક ઊંચો છે. એક સમયે 225-230ની આસપાસ ટાટા મોટર્સનો શેર આવે ત્યારે તેમાં ઓછા વધતા નુકસાને નીકળી અન્ય વિકલ્પ ઉપર જશો તો તમારા હિતમાં રહેશે. આશાબેન, સવાલ જણાવો આપનો. ફંડામેન્ટલ ખૂબ જ આકર્ષક છે અને ગઈકાલે ફાઇનાન્સ મિનિસ્ટર દ્વારા જે એનાઉન્સમેન્ટ કરવામાં આવી હતી તે પણ એલએનટી માટે એક સપોર્ટ કરતા બાબત છે અને હું કહીશ કે આવનારા 3-5 વર્ષ દરમિયાન એલએનટી હાલના લેવલથી ખૂબ જ સારો દેખાવ કરે તેવું ચોક્કસ લાગી રહ્યું છે. અને છેલ્લા 3 ક્વાર્ટર દરમિયાન એલએનટીની જે ઓર્ડર બુક છે તેમાં સ્થાનિક લેવલે અને વૈશ્વિક લેવલે ખૂબ જ વધારો થતો જોવા મળ્યો છે અને તેનું પોઝિટિવ રિફ્લેક્શન એલએનટીની સ્ટોક પ્રાઇસમાં અવશ્ય જોવા મળશે. તો હું ચોક્કસ કહીશ કે એલએનટીના શેરને દરરોજે દરરોજ ટ્રેક કરવાની જગ્યાએ આવનારા 3-5 વર્ષ સુધી રોકાણ ફૂલ ઓફ કોન્ફિડન્સ જાળવી રાખો. અને હું કહીશ કે એલએનટીના જે બેઝિક ફંડામેન્ટલ છે તે હાલના લેવલથી પણ રોકાણ માટે ખૂબ જ આકર્ષક લાગી રહ્યા છે. સુરેશભાઈ, સવાલ જણાવો આપ. હા, મારી પાસે એલએનટી ના 100 શેર છે. અત્યારે એલએનટી નું જ વાત ચાલે છે તો મારે પૂછવું હતું સાહેબને કે એલએનટી ના 100 શેર વેચીને હું HDFC બેંકના 100 શેર લઉં તો ઝડપથી પ્રોફિટ થાય? બિલકુલ, આવનારા 2-3 વર્ષ માટે ઇન ટર્મ્સ ઓફ પર્સન્ટેજ HDFC બેંક કરતાં એલએનટી સારો દેખાવ કરે તેવું ચોક્કસ લાગી રહ્યું છે. અને તેનો મતલબ એ નથી કે HDFC બેંકના પણ ફંડામેન્ટલ નબળા છે. છેલ્લા 25-30 વર્ષની હિસ્ટરી છે કે દર 4 વર્ષે HDFC બેંકનો શેર ડબલ થતો હોય છે. તો આ ટાઈપનો ટ્રેન્ડ HDFC બેંકમાં પણ જોવા મળશે. પણ હું કહીશ કે આવનારા 2 વર્ષ એવા છે કે HDFC બેંક કરતાં એલએનટી વધારે સારો દેખાવ કરે તેવું મારું સ્પષ્ટ માનવું છે. ચંદ્રકાંતભાઈ, સવાલ જણાવો આપનો. સાહેબ, મારે એ જાણવું છે કે LPCG રદ કરવામાં આવ્યો છે એ જાણવું છે અને રદ કર્યો ત્યારથી રદ કરવામાં આવશે એ જાણવું છે અને બીજું જેટી એસોસિયેટ અને BPC ના છે 10 વર્ષ પહેલાના પૈડા છે તેમાં શું કરવું જોઈએ? પ્રથમ તો તમારો જે સવાલ છે પ્રથમ LTCG ને લઈને, તો LTCG બિલકુલ નાબૂદ કરવામાં આવ્યો નથી. આગામી બજેટમાં તેને નાબૂદ કરવામાં આવે અથવા તો તેના નિયમમાં કોઈ ફેરફાર કરવામાં આવે તેવી એક ચર્ચા માર્કેટમાં છે. અને LTCG છે તે 1 ફેબ્રુઆરી 2018નું જે બજેટ હતું તેમાં લાગુ કરવામાં આવ્યો હતો અને તેની જે બેઝ ઇફેક્ટ હતી તે 31 જાન્યુઆરી 2018ની છે. મતલબ કે તમારી પાસે કોઈ ઇક્વિટી બેઝ રોકાણ હોય, ઇક્વિટી શેરમાં રોકાણ હોય અથવા તો ઇક્વિટી બેઝ મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ હોય તો 31-1-2018ની જે પ્રાઇસ છે અને તે પછી તેમાં કોઈ એપ્રિસિએશન થાય તો તમને તેમાં LTCG લાગુ પડશે. અને તેનું જે ફોર્મેટ છે તેમાં કોઈ પણ એક એકાઉન્ટિંગ ઇયરમાં તમે 1 લાખ રૂપિયા સુધીનો જે નફો છે તે સંપૂર્ણપણે ટેક્સ ફ્રી રહેશે અને 1 લાખ રૂપિયાની 12નો જે નફો મળે
તો તે રકમ ઉપર તમારે 10% જેવો એલટીસીજી લાગશે. તો એલટીસીજી બિલકુલ નાબૂદ કરવામાં નથી આવ્યો, તે અત્યારે હાલમાં યથાવત જ છે. જયદેવભાઈ બને રહેશો, આપણે માર્કેટ અંગેની ચર્ચા ચાલુ રાખીશું. તો આ સાથે બિઝનેસ પ્લસમાં રોકાઈશું બ્રેક માટે.